नमस्कार विद्यार्थी मित्रों, फरी आपणे आजे धोरण 7 इंग्लिश ग्रामर नो 8मा नंबर नो पॉइंट द यूज ऑफ लेट एंड कैन। तो लेट एंड कैन ना उपयोग विषय आजे आपणे फरी एक वार पुनरावर्तन जोईशुं। तो लेट एंड कैन बन्ने वाक्यमां वपराता सहायक क्रियापद छे કે જેનો આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ। તો લેટ એક સહાયક ક્રિયાપદ છે જે વાક્યની અંદર એમ કે કોઈ પણ પ્રકારની સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા કે કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવવાની હોય કે આવાહન કરવાનું હોય તો એવો કોઈ ભાવ નિર્દેશ કરવાનો હોય ત્યારે આપણે લેટ સહાયક ક્રિયાપદ વાક્યની અંદર વાપરીએ છીએ। તો અહીંયા આપણે જોઈએ કે વાક્ય એકવચનમાં પહેલા પુરુષ માટે જ્યારે વાપરતા હોય ત્યારે લેટની સાથે મી કે અસ સહાયક ક્રિયાપદ મૂકીએ છીએ। ત્રીજી વ્યક્તિ માટે જ્યારે વાત કરતા હોઈએ વાક્યની અંદર ત્યારે આપણે લેટની સાથે હિમ, હર, ધેમ વગેરે શબ્દો મૂકતા હોઈએ છીએ। તો અહીંયા આપણે પહેલા વાક્યમાં જોઈએ લેટ હિમ ગો, મતલબ તેને જવા દો। લેટ અસ પ્લે ક્રિકેટ, ચાલો આપણે ક્રિકેટ રમીએ। લેટ ધેમ ટ્રાય, તેઓને પ્રયત્ન કરવા દો। અને ક્યારેક આપણે લેટ અસ ને ટૂંકમાં દર્શાવવું હોય તો ટૂંકમાં આપણે લેટ્સ પણ લખી શકીએ છીએ। લેટની સાથે આઈ, માય, વી, અવર, યુ, યોર, હી, હી, સી, ઇટ્સ, દે, ધેર જેવા સર્વનામો ક્યારે પણ મૂકાતા નથી, પરંતુ મી, અસ, હિમ, હર, ઇટ, ધેમ વગેરે સર્વનામો મૂકવામાં આવે છે। તો એક વચનની અંદર જોઈએ તો લેટ મી બહુવચનમાં લેટ અસ, લેટ હિમ, લેટ હર, લેટ ઈટ તો બહુવચનમાં લેટ ધેમ વાપરીશું। તો કેટલીક ખાલી જગ્યાઓ અહીંયા છે, આપણે જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો। તો લેટ સ્લીપ, તો અહીંયા કૌંસમાં આપણને સી અને હર, તો અહીંયા આપણે જોઈએ પ્રમાણે ત્રીજી વ્યક્તિની વાત છે તો આપણે ખાલી જગ્યામાં અહીંયા હર મૂકીશું। લેટ હર સ્લીપ મતલબ તેને સુવે। લેટ વોચ ટીવી, તો અહીંયા લેટ વી અને અસ બંને શબ્દો આપેલા છે તો લેટની સાથે આપણે અસ મૂકીશું। લેટ અસ વોચ ટીવી। લેટ ખાલી જગ્યા ડુ માય હોમવર્ક, તો લેટ મી ડુ માય હોમવર્ક। ખાલી જગ્યા ક્લીન અવર ક્લાસરૂમ, તો સમૂહની વાત છે તો અહીંયા લેટ અસ મૂકીશું। લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેટનો ઉપયોગ જોયો, હવે એના પછી બીજું સહાયક ક્રિયાપદ કેન, મતલબ શકું। તો કોઈ પણ કાર્ય કરવા માટે આપણે શક્તિમાન હોઈએ, કોઈ કામ આપણે કરી શકતા હોઈએ એવું જ્યારે વાક્યની અંદર દર્શાવવું હોય ત્યારે આપણે કેન સહાયક ક્રિયાપદ મૂકીએ છીએ। તો વાક્ય રચનામાં કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવામાં આવે છે, કેનની સાથે મુખ્ય ક્રિયાપદ મૂકવામાં આવે છે। તો એ પ્રમાણે અહીંયા વાક્ય રચના જોઈએ કે આઈ કેન રન, મતલબ હું દોડી શકું છું, યુ કેન સ્વિમ, મતલબ તમે તરી શકો છો, નીતા કેન કુક, નીતા રાંધી શકે છે। તો આ રીતે આપણે એમ કે કેન સહાયક ક્રિયાપદ દ્વારા
मतलब केमनी साथे नॉट नो उपयोग करो पड़े छे तो जेनो कोंको रूप छे कान तो अहीं કેટલાક વાક્યો છે આપણે જોઈએ અ કેમલ કેન વોક મતલબ ઊંટ ચાલી શકે છે ઈટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી મતલબ તે ઝાડ પર ચડી શકતો નથી તો અહીં આપણે કેન નોટ નો ઉપયોગ કર્યો હવે કેટલાક પ્રશ્ન વાક્યો જોઈએ તો વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે એક્ઝામ્પલ જોઈએ तो गीता कैन कुक तो ये प्रश्न वाक्य बनावा छे तो कैन सहायक क्रियापद छे आगे आई हसे कैन गीता कुक आसा प्रश्न है कैन गीता कुक मतलब गीता रांधी सके छे हर्ष कैन स्पीक इंग्लिश वे हर्ष सारी रीते अंग्रेजी बोली सके छे हवे एमो आपणे अहीं एक्झाम्पल प्रमाणे प्रश्न वाक्य बनाईशुं तो कैन हर्ष जनक कैन रिपेयर अ मोबाइल जनक मोबाइल रिपेयर कर सके छे तो यार प्रश्न आके बनाइए तो कैन सहायक क्रियापद आगे आवशे कैन जनक रिपेयर अ मोबाइल तो ए प्रमाणे विद्यार्थी मित्रों અહીંયા આપણે આજનું કાર્ય પૂર્ણ કરીએ છીએ અને એના સંદર્ભમાં હોમવર્ક પણ તમને આપવામાં આવશે.